વલસાડમાં ભારતીય ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ જિલ્લા કલેક્ટર કચેરીની પાછળ બનાવવામાં આવેલ ઈવીએમ અને વીવીપેટના સંગ્રહ માટેના સ્ટ્રોંગ રૂમનું લોકાર્પણ જિલ્લા કલેક્ટર સી આર ખરસાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા કલેક્ટરની પાછળ બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં 24 કલાક સિક્યોરિટી તેમજ સીસીટીવી ફિટ કરવામાં આવ્યા છે, જેમાં ઇલેક્શનના ઈવીએમ મશીનો તેમજ વીવીપેટ મૂકવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ મશીનો આરટીઓ કચેરી તથા કોલેજો અને નગરપાલિકા જેવી સરકારી રૂમોમાં રાખવામાં આવતા હતા, પરંતુ સ્ટ્રોંગ રૂમનું નિર્માણ થતાં હવેથી સ્ટ્રોંગ રૂમમાં જ આ મશીનો મૂકવામાં આવશે. ઈસીએની ગાઈડલાઈન પ્રમાણે વલસાડ જિલ્લાનું આ વેરહાઉસિંગ નવું બનાવવામાં આવ્યું છે. આ મકાન વેરહાઉસિંગનું છે, આરએમબી દ્વારા બનાવવામાં આવ્યું છે, અને હવે પછી જે આરટીઓની અંદર ઈવીએમ મશીનને બધા રહેતા હતા એ હવે આ એનું કાયમી સરનામું થશે. તો હવે પછીના ઈવીએમ વીવીપેટ વગેરે ઇલેક્શનના જે કંઈ સામગ્રી છે એ આ વેરહાઉસિંગમાં રહેશે અને આનો ઉપયોગ કરવામાં આવશે. કાઉન્ટિંગ પછી પણ આ વેરહાઉસિંગમાં મૂકવામાં આવશે અને એને સીલ કરવામાં આવશે.